राजकोट जिल्लाना धोराजी शहरनी सरकारी हॉस्पिटल खाते मॉकड्रिलनु आयोजन करवामां आव्युं। शहरनी सरकारी हॉस्पिटल खाते मॉकड्रिलनु आयोजन करवामां आव्युं हतुं, जेमां अवारनवार आगना बनाव बनता होय छे, जेने ध्याने लईने आरोग्य मंत्रीनी सूचना हेठळ दर महिनानी छठी तारीखे मॉकड्रिलनु आयोजन करवामां आवतुं होय छे, जेमां आज रोज तारीख छ होय अने जेना अनुसंधाने मॉकड्रिलनु आयोजन करवामां आव्युं हतुं, जेमां नर्सिंग स्टाफ तथा धोराजी हॉस्पिटलनो स्टाफ तथा पोलीस स्टेशनो स्टाफ तथा फायरनी टीम तथा मामलतदारनो स्टाफ हाजर रह्यो हतो अने आगथी बचवा माटेनुं मार्गदर्शन आपवामां आव्युं हतुं। आग लगाड़वामां आवी हती अने फायर फाइटर द्वारा आगने बुझावानी कामगीरी पण करवामां आवी हती। कल्पेश भाषा, डीपी न्यूज, धोराजी। डॉक्टर जयेश वसेटियन, SDS ધોરાજી ખાતે સુપરિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું। આપ સર્વે જાણો છો કે માનનીય અમારા આરોગ્ય કમિશનર શ્રી ની સીધી સૂચના હતી, દર મહિનાની છઠ્ઠી તારીખે ફાયર મોક ડ્રિલ કરવાનું હોય છે, જે અંતર્ગત અમે અમારો સમગ્ર સ્ટાફ, મારી બાજુમાં મારા કલીગ મામલતદાર સાહેબ અને પોલીસ વિભાગના પણ આવેલી છે। આનો જે મુખ્યત્વે હેતુ છે કે લોકોને ફાયર સેફટી અંતર્ગત લોકોને જ્ઞાન મળે, જાણકારી મળે અને કપરી પરિસ્થિતિમાં ખરેખર જ્યારે આગ લાગે ત્યારે કઈ રીતે ફાયર બોટલનું સંચાલન કરવું, કઈ રીતે ઉપયોગ કરવો એની અમે જાણકારી આપી છે। અમારી હોસ્પિટલ ખાતે ગત જાન્યુઆરીમાં અમને ફાયરનું NOC મળી ગયેલ છે અને છેક આપને કહું તો જે ફાયર બેકડોર એન્ટ્રી, જે મુશ્કેલીના સમયે નીકળવાની સીડી પણ અમારી હોસ્પિટલમાં તૈયાર થઈ ગયેલ છે। અમારી હોસ્પિટલ 1+3 ચાર માળની હોય એ ખૂબ જ આવશ્યક છે અને લોકોને દર મહિને આ પ્રમાણે અમે આયોજન કરીએ તો જાણકારી મળે, સ્ટાફને પણ જાણકારી મળે કે જેથી આપણે ભવિષ્યના જે દર્દીઓને પણ જાન બચાવી શકીએ અને લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ।